બ્રેકમાં સ્વાગત. આગળ વાત કરીએ તો દેશમાં એક નવી બીમારીની દહેશત જોવા મળી. કોરોના મંકીપોક્સ પછી હવે ટોમેટો ફ્લુની દહેશત વ્યાપી. સરકારે ટોમેટો ફ્લુ બાદ સાવચેતી રાખવા તમામ સરકારી હોસ્પિટલ્સને સૂચના અપાઈ છે, જેને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર છે. ટોમેટો ફ્લુને લઈને સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરાઈ. ટોમેટો ફ્લુને લગતી તમામ દવાઓ સહિતની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરાઈ. ટોમેટો ફ્લુમાં સૌથી વધારે બાળકો ભોગ બની રહ્યા છે. સૌથી વધારે 10 વર્ષથી નીચેના બાળકોને ટોમેટો ફ્લુની ઝપેટમાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કેરળમાં 30થી વધુ બાળકો ભોગ બન્યા, જ્યારે કે ઓડિશામાં 26 બાળકો ટોમેટો ફ્લુની ઝપેટમાં આવ્યા. જેને કારણે ટોમેટો ફ્લુને લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યને તકેદારી રાખવા માટે સૂચના આપી. એવામાં ગુજરાતમાં હાલ કેસ નથી, પરંતુ વાલીઓએ સંતાનોને સાવચેતી રાખવા તબીબોએ અપીલ કરી છે. જે ફૂલા થાય છે એને બધું થાય, એમાં તમારે એમાંથી પ્રાણી પાણી જે નીકળતું હોય એને અડાડવાનું નહીં, એને અડવાનું નહીં. અને કોઈ બી જેને ટમેટો ફ્લુ થયો હોય એને ભેટવાનું નહીં. આટલી વસ્તુ તકેદારી રાખે તો આ સેલ્ફ લિમિટિંગ વાયરસ છે, એટલે આપમેળે એની રૂજાવી જાય છે. ટમેટો ફ્લુ એક પ્રકારનો ફ્લુ જ છે અને હેન્ડ ફૂડ માઉથ ડિઝીઝનું એક વેરિયન્ટ તરીકે એને જોવામાં આવે છે. કેરેલામાં એના કેસીસ નોંધાયા પછી તે લોકોએ ટોમેટો ફ્લુ તરીકે એને તેને નામકરણ કર્યું છે. આ બંને પ્રકારની જે બીમારી છે તે વાયરસથી થતી હોય છે અને ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગ અને એ બધું વધતું હોવાથી આ વાયરસનો ફેલાવો થતો હોય છે. વરસાદે ભલે વિરામ લીધો છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો હજી પણ કાબૂમાં આવ્યો નથી. વરસાદના કારણે મચ્છરનું ઉપદ્રવ વધી રહ્યું છે, જેના કારણે હવે બાળકો પણ મોટી સંખ્યામાં રોગચાળાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં બાળકોની બીમારીના કેસો વધ્યા તો ખાનગી હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યા વધી. અમદાવાદ સિવિલમાં જુલાઈ મહિનામાં કુલ 2900 બાળકોને દાખલ કરાયા. ઓગસ્ટમાં 2000 જેટલા બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા, જે પૈકી 700 ઉપરના બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. તો બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી, શરદી અને તાવના કેસો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ ઓપીડીમાં વધારો જોવા મળ્યો. ઓપીડીમાં એક તબીબ 40-50 બાળકોનો તપાસ કરી રહ્યા છે, ત્યારે કન્સલ્ટેશન માટે પણ વધુ વેઇટિંગ જોવા મળ્યું. સોલા સિવિલની વાત કરીએ તો રોજની ઓપીડીમાં અંદાજે 70-80 બાળકો આવી રહ્યા છે. અત્યારે ઓગસ્ટ મહિનામાં 2555 બાળકોની ઓપીડી નોંધાઈ, જેમાં 881 બાળકોને દાખલ કરાયા. સ્વાઇન ફ્લુમાં પણ સોલા સિવિલમાં 14 જેટલા કેસો બાળકોના નોંધાયા. ટોટલ ઓપીડી છે એના લગભગ 10% જેટલા બાળકોની ઓપીડી હોય છે. ઓવરઓલ લગભગ ડેઈલી ઓપીડી આપણી બાળકોની 70-80 જેવી રહેતી હોય છે. જે ઓગસ્ટ મહિનાની ઓપીડી છે ટોટલ બાળકોની એ 2555ની આસપાસ છે. હવે 2555ની આસપાસ ઓપીડી છે, એમાંથી 881 બાળકોને એડમિટ કરીને સારવાર આપવાની જરૂર પડી છે. ગવર્મેન્ટમાં ભારત સરકાર અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આખું ઇમ્યુનાઇઝેશન આપણે કહીએ છીએ વર્ષોથી ચાલતું એક કવરેજ છે. હવે તો બાળકોને પણ કોવિડની વેક્સિન આપવાની આવી ગઈ છે, તો જે એજ ગ્રુપમાં આવતા હોય એ બાળકને એ પ્રમાણે રેગ્યુલર ઇમ્યુનાઇઝેશન સ્કીપ ના કરો. ધારો કે બાળકને આજે શરદી ખાંસી થઈ છે તો જાતે ને જાતે નિર્ણય ના લો કે આ 2-4 દિવસ કઠવાડી નહીં આપવું. ડૉક્ટરને કન્સલ્ટ કરો, એમને પૂછો. મોટાભાગે ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે એમનો શિડ્યુલ આપણે મહિના સુધી કીપ અપ કરવાની જરૂર નથી.